મિત્રો અને ખાસ કરીને ગુજરાતી મિત્રો, ગુજરાતી મિત્રો માટે આજ હું એક બહુ જ સુંદર વાર્તા લઈને તમારી સમક્ષ હાજર થઈ છું. એ વાર્તાની સાથે એક ખાસ ઇમ્પોર્ટન્ટ મેસેજ તમને આપવામાં આવશે, તે ધ્યાન દઈને સાંભળશો. અને વાર્તાની રજૂઆત કોણ કરે છે એ તો તમે ખુદ નિહાળી લો, હું શા માટે કહું. દોસ્તો કેમ છો? ઘણા વખતે મળી રહ્યા છીએ ને. પ્રસાદજીએ કહી દીધું તમને કે એક સરસ મજાની વાર્તા લાવ્યો છું, તો આપણે શરૂ કરી દઈએ ટાઈમ બગાડવાને બદલે? કેમ લાગે છે અર્ષાજી? ચોક્કસ. તો એક વાર્તા એવી છે કે તમારી પાસે બુદ્ધિ છે, મારી પાસે બુદ્ધિ છે, લોકો પાસે બુદ્ધિ છે, ખૂબ બુદ્ધિ છે. તો બુદ્ધિનું એક બજાર અને એનો વેચવા વાળો આવ્યો, અને એ બજાર ક્યાં લાગે છે અને બુદ્ધિ કેટલા ભાવમાં વેચાશે એ જાણવા માટે લોકોએ કેવી લાઈન લગાડી અને પછી આગળ શું થયું જાણો દોસ્તો. અરે લોકોની સાથે સાથે મારા મિત્રોને પણ ઇંતજાર છે કે તમે આ બુદ્ધિની વાર્તામાં બુદ્ધિ ક્યાં વેચાય છે, કેવી રીતે વેચાય છે. દોસ્તો આપણે જાણીએ તો ખરા, જોઈએ તો ખરા, મિસ્ટર શશિકાંત શું આપણને બુદ્ધિ મળી રહી હતી ને. લોકોએ આવીને સવાલ પૂછ્યો કે હોજમોસજી આ બુદ્ધિ નો ભાવ શું છે. હોજમોસ હસ્યો અને તેણે માત્ર એટલું જ કહ્યું, ભાવ જાણવો છે તમારે? ભાવ તો એલિજિબિલિટી ઉપર છે. શું દોસ્તો? હું તમને જે સવાલ કરું, બુદ્ધિની કિંમત તમારી એલિજિબિલિટી પર આધાર રાખે છે. ધ્યાન આપજો ખાસ શું શું એ કહે છે. લોકોએ તમારી એલિજિબિલિટી શું, અને તમે એ એલિજિબિલિટી નો જયારે જવાબ આપીશો મને, એટલે લોકોએ પૂછ્યું કે તો અમારે શું કરવાનું છે હવે, એટલે ફરીથી સવાલ આવ્યો. લોકો આ દુનિયામાં માત્ર સવાલો જ પૂછે છે. એટલે હોજમોસે કહ્યું કે સવાલ એટલો જ છે કે તમે તમારી ચિઠ્ઠીની અંદર દરેક જણ કેટલા ગ્રામ બુદ્ધિ જોઈએ છે થી કેટલા કિલો એ લખીને બતાડો અને એ ચિઠ્ઠી મને આપો. એ ચિઠ્ઠીઓ ભેગા કરવા માંડ્યો. આગળ આ વાર્તાના એવા વણાકો છે કે જે વણાકો સાંભળ્યા પછી તમે એકદમ થ્રિલ્ડ થઈ જશો. જે મોટી મોટી હસ્તીઓ છે ને, એ લોકો પાસે 20 kg જેવી જ બુદ્ધિ હોય છે, એટલે જ એ લોકો આટલા મહાન બને છે. હવે આની વાત એ કે દરેક માણસ ભેગા થઈને બધા અંદર ફૂસફૂસ કરવા લાગ્યા, ચિઠ્ઠીઓ લખવા માંડ્યા, અને ચિઠ્ઠીઓની અંદરમાં સૌએ પોતપોતાની જરૂરિયાત મુજબની ચિઠ્ઠીની અંદરમાં બુદ્ધિના ગ્રામ્સ લખ્યા. એક જણો હતો કે જે એવો તો એક હંમેશા હોય બધામાં, એ શાંતિથી ઉભેલો હતો ને મોબાઈલ ખોલીને એમાં ગેમ રમતો હતો. વાહ, હોજમોસની નજર પડી. હોજમોસની એલા એ તું શું કરે છે? આ બધાને બુદ્ધિની જરૂરિયાત છે, તને બુદ્ધિની જરૂરિયાત નથી? પેલો કાંઈ ન બોલ્યો. પેલા એ સ્મિત ફરકાવ્યું
એલા ભાઈ, જો તને બુદ્ધિની જરૂરિયાત ન હોય તો તું અહીંયા ભીડ નહીં કર, રસ્તો આપ, જગ્યા ખાલી કર, પણ તું જાય ત્યાં ભીડમાંથી. જગ્યા કરી અને ચાલતો 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 નીકળી ગયો. હર્ષાદી ક્યાં ગયો છે? બુદ્ધિ વેચાતી હતી, બજાર ભરાયેલું હતું, વરસાદના છાંટા આવી રહ્યા હતા, અંધારું ઘેરાવા માંડ્યું હતું, લોકો છતાં પણ ત્યાં જ ઉભેલા હતા. અને હા ભાઈ, એવી એની પાસે કઈ બુદ્ધિ હશે? એ જો હું કહી દઉં તો દર્શકોની મજા પૂરી થઈ જશે, એટલે સિક્રેટ દોસ્તો જ કહેવાય. એ તો ગયો, પણ જેવો એ ટોળામાંથી દૂર ગયો એટલે નવો વણાંક એ આવ્યો કે એક રૂપ સુંદરી છલ્લો તમારી નજરમાં ખૂબસૂરત પરી હૂર અને હુસ્નની એક એવી વ્યક્તિત્વ કે જેને તમે જોયા પછી જોતા જ રહો તેની એન્ટ્રી થઈ. એક વાત કરી, હોજમોસ એને એમ કઈ નામ નતું આવતું, આ તો હું બોલું છું વચ્ચે વચ્ચે કે હોજમોસ હોજમોસ, એટલે તમને થોડો નામ યાદ રહીએ. બાકી કઈ મારો ઈરાદો એવો નથી કે એને આવડતો, તો એ તો ક્યાંય ના આવડતી હતી. દર્શકો, તો આવીને એક સવાલ કર્યો, સવાલ નથી કરતો, એને એક પ્રપોઝલ આપી. હા, પ્રપોઝલ એ હતી, જો હોજમોસ મફતમાં હું કઈ લેતી નથી અને દેતી પણ નથી, તો પૈસા આપવા માંગે છે. તો હવે કેવી રીતે શું પ્રપોઝલ હતી? મિસ્ટર શશિકાંત કેસે પ્રપોઝલ એ હતી કે મારી પાસે પણ કંઈક છે અને એ હું તને આપવા માંગુ છું, જો તને એની ખૂબ જરૂર પડશે, જો એ તું વસ્તુ લઈશ તો તું ખૂબ ફાયદામાં રહીશ. ઓહો, પણ હું કંઈ મફતમાં આપતી નથી, લેતી પણ નથી, લેતી નથી. તો આ જે છે પ્રપોઝલ, એમાં હું તને એક જ વાત કહું છું, હોજમોસ હોજમોસ હોજમોસ, કે હું તારી સાથે બાર્ટર કરીશ. તારી પાસે બુદ્ધિ છે, કેટલા ગ્રામ છે? 10 ગ્રામ, 20 ગ્રામ, 25 ગ્રામ, 20 કિલો. કેટલા કિલોગ્રામ બુદ્ધિ તું મને આપીશ? બાર્ટર કરીએ, ચાલ. દોસ્તો શું થયું? દોસ્તો શું થયું? ત્યાર પછીનો જે વળાંક છે, ત્યાર પછીની જે વાત છે, હે, આજે જ હું નહીં જણાવું. લો, તમને નેક્સ્ટ વિડિયો સુધી ઇંતજાર કરવો પડશે. ઓ માય ગોડ. અને જે મેસેજ આપવાનો છે એ એમને આપી દેવા દો, પણ બીજો હપ્તો ચૂકતા નહીં, બીજા હપ્તામાં આનો જવાબ છે, અને એ જવાબ 100% તમને એક નવી થ્રીલ આપશે આ વાર્તાની અંદર. તો તમે જોવા માટે, બીજો વિડિયો જોવા માટે તૈયાર રહેજો. દોસ્તો, જેવી રીતે તમને મિસ્ટર શશિકાંતની કહાનીનો બીજો જવાબ સાંભળવાનો ઇંતજાર છે, તેવી જ રીતે અમને પણ તમારો ખૂબ આતુરતાથી મળવા માટેનો ઇંતજાર છે. તો દોસ્તો, સર્વપ્રથમ એક જ વાક્ય કહીશ કે આ બધું જ નિહાળવા માટે તમારે બેલ્ઝો ટીવી
તમારે ગૂગલ માં જઈને ઓન કરવાનું છે, BELZO.TV. હવે આવા જ પ્રકારના તમારે કોઈ બી ઇન્ટેલિજન્ટ વિડીયોઝ બનાવવા હોય તો ચોક્કસપણે કોઈ પણ હેઝિટેશન વગર BELZO.TV નો સંપર્ક કરી શકો છો. અને અગત્યની વાત કે અત્યારે બેંકની એનાઉન્સમેન્ટ એ પ્રમાણે છે કે તમે ગમે તેટલા પૈસા, વેધર ઇટ ઇઝ નેશનલાઇઝ ઓર નોન નેશનલાઇઝ, બટ બી કેરફુલ અબાઉટ હાઉ મચ મની યુ વિલ કીપ ઇન વન બેંક. પણ પ્રાઇવેટ બેંકોનું એવું સ્ટેટમેન્ટ છે કે એ લોકો તમારા બધા જ પૈસામાં મેક્સિમમ રિસ્ક ફક્ત 1 લાખ રૂપિયાનું લેશે. તો બી કેરફુલ અબાઉટ યોર મની.